हेलो फ्रेंड्स, हाउ आर यू ऑल? ओ फाइन, બધા મજામાં છો બરાબર ને? આજે આપણે ફરી પાછા ભેગા થયા. શેના માટે ભેગા થયા? હા, વાર્તા સાંભળવા માટે, બરાબર ને? તમને બધાને વાર્તા સાંભળવી ગમે છે ને? ગમે છે? ઓકે, એટલે જ તો આપણે વાર્તા કહેવા માટે ભેગા થયા છીએ, બરાબર? હવે મને કહો કે આગળ આપણે બે વાર્તા જોઈ, એ વાર્તા તમને યાદ છે? કઈ વાર્તા હતી? હા, તમારો જવાબ સાચો છે, ભણેલી દીકરી અને બીજું સસલું અને શિયાળ. વેરી ગુડ. હા, તમે તો બધા હોશિયાર છો, સારી રીતે યાદ રાખો છો. ચલો, તો આજે પણ આપણે એક એવી જ બીજી વાર્તા જોવાના છે, તો તમે બધા ધ્યાનથી વાર્તા સાંભળજો અને જોજો, પછી હું તમને કંઈક પૂછીશ, તમારે તેના મને જવાબ આપવાના છે. ઓકે, તો બધા ધ્યાનથી જોજો. બાળ મિત્રો, વાર્તા ધ્યાનથી સાંભળજો અને જોજો. એક વખત એક રાજ્યમાં એક ઘોડો હતો. તે મેદાનમાં લીલું ઘાસ ચરતો હતો. તે જ વખતે બગીચામાં એક ધોબીના ગધેડાએ પોતાના પગે બાંધેલી દોરી કાઢી નાખી. ગધેડો ત્યાંથી ભાગીને ઘોડો જ્યાં હતો ત્યાં આવી ગયો અને આવીને ઘાસ ચરવા લાગ્યો. થોડી વાર ઘાસ ચરીને ગધેડાએ આમ તેમ જોયું. ત્યારબાદ ગધેડાએ ઘોડાને જોયો, જે તેનાથી દૂર ઘાસ ચરી રહ્યો હતો. તરત જ ગધેડો ઘાસ ચરવાને બદલે ઘોડા પાસે ગયો. ગધેડાએ ખૂબ જ ચીવટપૂર્વક ઘોડાનું નિરીક્ષણ કર્યું અને વિચાર્યું, આ તો મારા જેવું જ લાગે છે, અમારી વચ્ચે તો તફાવત જ નથી. પણ મેં એને ક્યારેય પહેલાં જોયો નથી. લાવ, એને પૂછી જોઉં અને તેનું ઠેકાણું પણ જાણી લઉં. ગધેડાએ ઘાસ ચરી રહેલા ઘોડાને પૂછ્યું, પ્રિય મિત્ર, તું કોણ છે? તું આવી અવાવરી જગ્યાએ એકલો ઘાસ ચરી રહ્યો છે? તને બીક નથી લાગતી? ઘોડાએ ગધેડાની વાત સાંભળીને તેને જવાબ આપ્યો, હું ઘોડો છું. હું આ રાજ્યના રાજાનો શાહી ઘોડો છું. રાજાને જ્યારે જ્યારે પણ ક્યાંય જવું હોય ત્યારે તે મારી જ સવારી પસંદ કરે છે. એટલું જ નહીં, પણ મારા રાજા જે પણ લડાઈ લડે તેને જીતવામાં મારી મહત્વની ભૂમિકા હોય છે. તેથી જ રાજા અને તેમના માણસો ખૂબ પ્રેમથી મારી માવજત કરે છે. હું તેમનો પ્રિય ઘોડો છું. કોઈ મને નફરત નથી કરતું અને મને ક્યારેય સજા નથી આપતું. એટલા માટે જ મને કોઈથી ડર નથી. આટલું કહ્યા પછી ઘોડો બોલ્યો, તે મને ઘણું બધું પૂછી લીધું, હવે મને તારા વિશે તો કંઈ કે. તું કોણ છે? તું શું કરે છે? આ સાંભળી ગધેડાએ વિચાર્યું, જો હું મારા કામ વિશે કહી દઈશ તો હું ઉતરતો સાબિત થઈશ. પછી ઘોડાને એવું લાગશે કે હું તો કશા કામનો નથી. આવું વિચારીને ગધેડો પોતાના વિશે મોટી મોટી વાતો ફેંકવા લાગ્યો અને બોલ્યો, પ્રિય મિત્ર, હું નજીકના જંગલમાં સિંહોનો શિકાર કરું છું અને તેને ખાઈ જાઉં છું. તે મારું કામ છે. અત્યાર સુધી સતત શિકાર કરવાને લીધે મારા દાંત તેમની તીક્ષ્ણતા ગુમાવી ચૂક્યા છે. તેથી હું સિંહોનો શિકાર કરવાનું છોડીને અહીં આવી ગયો છું. હું અહીં થોડું ઘાસ ચરીને પોતાની ભૂખ સંતોષવા આવ્યો હતો. બીજી એક વાત, મારી ગર્જના સાંભળીને બધા પ્રાણીઓ ડરીને મારાથી ભાગી જાય છે. ખુદ સિંહ પણ મારી શરણાગતિ સ્વીકારે છે. હવે તને સમજાયું હશે કે હું સિંહ કરતાં પણ વધારે ચડિયાતો છું. ત્યારબાદ ઘોડો સમજી ગયો કે જરૂર ગધેડો ડંફાસ મારે છે. ગધેડાના શબ્દો સાંભળીને ઘોડો તેની મજાક ઉડાવતો હોય તેમ હસવા લાગ્યો. ગધેડો ઘોડાના હસવાનો અવાજ સાંભળીને બોલ્યો, અરે ઓ, હું તારા કરતાં વધુ મોટા અવાજે ચીસો પાડી શકું છું. આવું કહીને
ગધેડો જોર જોરથી ભૂંકવા લાગ્યો. તે જ વખતે ગધેડાનો માલિક તેને શોધતો શોધતો ત્યાં આવી પહોંચ્યો. તેણે ગધેડાને દંડાથી ખૂબ માર્યો અને ઘરે પાછો લઈ ગયો. ગધેડાને જૂઠું બોલવાને લીધે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જોયું બાળમિત્રો, જૂઠું બોલવાનું આ પરિણામ ભોગવવું પડે છે. તો વાર્તા સાંભળવાની મજા આવી ને? તો ફ્રેન્ડ્સ, તમે વાર્તા જોઈ અને સાંભળી તો હવે એના પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ વાર્તામાંથી તમારે શું શીખવાનું છે. તો હવે મને થોડા પ્રશ્નોના જવાબ કહેવાના છે. હું તમને પ્રશ્નો પૂછું છું, બરાબર છે? હવે મને કહો કે જૂઠું બોલીએ તો આપણને કેવું લાગે અને સામેવાળી વ્યક્તિને ખબર પડે તો કેવું થાય? બરાબર, તો આ વિશે તમારે વિચારવાનું છે. બીજું કે આપણે જૂઠું બોલવું જોઈએ? હા, ના બોલવું જોઈએ. બરાબર છે તમારી વાત. અને હવે મને કહો કે તમને કેવા લોકો ગમે છે? જૂઠું બોલતા હોય તેવા લોકો કે સાચું બોલતા હોય તેવા લોકો? હા, તો આ દરેક પ્રશ્નોના જવાબ તમારે ઊંડાણથી વિચારવાના છે. એટલા માટે તમે ફરી ધ્યાનથી વાર્તા જોજો અને સાંભળજો અને આ પ્રશ્નોના ઊંડાણપૂર્વક વિચાર કરીને તમારે મને એના જવાબ આપવાના છે. તો આપણે ફરી જ્યારે ભેગા થઈશું ત્યારે તમે મને આ જવાબ કહેજો. ત્યાં સુધી બાય.